આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. વિષય ગણિત ધોરણ 6 જેમાં સ્વાધ્યાય 5.9 આજે આપણે જોવાનું છે. તો પહેલો પ્રશ્ન છે કે નીચેનાને જોડો, એટલે કે આપણે જોડકા જોડવાના છે. તો જેની અંદર 1, 2, 3, 4 અને 5 આપણને અલગ અલગ આકારોના નામ આપેલા છે, તે આકારો સાથે આપણે જોડવાના છે. ઓકે, અહીંયા આકારો આપેલા છે અને અહીં આકારોના નામ અહીંયા છે. તો કે શંકુ, શંકુ કોને કહેવાય? આપણે કોણ ખાતા હોઈએ છીએ? આપણે બર્થડે પાર્ટીમાં કેપ પહેરીએ છીએ, તો એના જેવો આકાર આપણને અહીંયા દેખાય. તો આ આકાર છે કેવો છે? શંકુ આકાર છે. તો એની અંદર જવાબ શું આવશે? બીજો નંબર છે તે જવાબ આવશે. ત્યારબાદ ગોળો, ગોળો મીન્સ કે ગોળાકાર, જે અહીંયા છે દડા જેવો આકાર, ફૂટબોલ આકાર, એને ગણિતમાં કેવો કહેવાશે? ગોળાકાર. તો અહીંયા જે ચોથી આકૃતિ જે છે ગોળાકારની છે, તેનો જવાબ આપણે અહીંયા લખીશું. આ છે ગોળાકાર, જેની સાથે ચોથા નંબરનું જોડકું જો બીજું છે એ ચોથામાં જોડાશે. ત્યારબાદ છે નળાકાર. નળાકાર મીન્સ કે જેમાં ઉપર અને નીચેની સાઈડ ગોળ હોય અને આ રીતનું જોડેલું હોય. મીન્સ કે આપણે એક પાઇપનો નાનો ટુકડો લઈ લઈએ, આપણી જે પાણી ભરવાની જે નળી છે નાનો અમથો ટુકડો લઈ લઈએ, તો આપણને કેવું જોવા મળે છે? તો કે આ જે વસ્તુ છે એ ગોળ જોવા મળશે, આવી રીતે આમ નળી છે, અને બંને બાજુ કેવા હોય છે? એને વર્તુળાકાર જે છે, એક છેડો પાણી આવે છે અને એક છેડો છે પાણી એમાંથી બહાર નીકળે છે. ઓકે, આ રીતે હોય છે. તો એવો આકાર આપણને ઊભો અહીંયા આપેલો છે, તો નળાકાર આને કહેવાય છે. તો પાંચમો છે એ નળાકાર આકાર છે, સીની હારે જોડાશે. તો અહીંયા આવશે નંબર 5. લંબઘન, લંબઘન તમે જોઈ શકો છો કે કોઈ પતરાનો ડબ્બો હોય છે, આપણે માચિસ બોક્સ હોય છે તેને જોઈ શકો છો, તે પણ કેવો થશે? લંબઘન થશે. આપણી બુકને બંધ કરી દો, જે આપણી બુક છે જે ચોપડી છે એને બંધ કરી દો, તો પણ તમને લંબઘન આકાર છે જોવા મળે છે. ઓકે, તો એવો આકાર આપણે ક્યાં જોવા મળે છે? અહીંયા જોવા મળે છે. તો લંબઘન આકાર છે એ ત્રીજામાં જોડાશે, એટલે કે અહીંયા આપણે ડીમાં જવાબ આવશે આકૃતિ નંબર 3. પિરામિડ, પિરામિડ કોને કહેવાય? કે કોઈ પણ આકાર હોય છે, અહીંયા ત્રિકોણનું ઉદાહરણ આપેલું છે. જો ચોરસ હોય, જો ચોરસ આપેલું હોય આપણને, બરોબર છે, તો આ ચારે ચાર શિરોબિંદુ છે એ કોઈ એક શિરોબિંદુમાં જોડાઈ ગયેલા હોય. શું ગયેલા હોય? જોડાઈ ગયેલા હોય, તો આ આપણું પિરામિડ થઈ ગયું. તો અહીંયા આપણને ત્રિકોણનું એક ઉદાહરણ આપેલું છે કે ત્રિકોણીય પિરામિડ આપેલું છે, કેમ કે ત્રણેય બાજુ છે ત્યાં એક બિંદુમાં જે છે એ જોડાય છે. ત્રણેય શિરોબિંદુ છે, અહીંયા આવ્યું, અહીંયા આવ્યું, ના અહીંયા આવ્યું. ઓકે, તો પિરામિડ છે એ ઓપ્શન જે ઈ આપેલો છે ત્યાંમાં પહેલામાં જોડવાનું રહેશે. તો આપણે જોડકા છે એ પૂરા થઈ ગયેલા છે. અહીંયા આપણને જોડકાની અંદર આપણને આકારો વિશે ખ્યાલ આપેલો છે અને એ આકારોને કયા નામથી ઓળખાય છે તેનો આપણને ખ્યાલ આપેલો છે. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. કયો આકાર છે એ આપણે કહેવાનું છે. 5 પ્રશ્ન પૂછેલા છે, એમાંથી એને આકાર કયો છે એ આપણે જોવાનું છે. તો પહેલું છે તમારા સાધનની પેટી. સાધનની પેટી એટલે મીન્સ કે કંપાસ બોક્સ. કંપાસ બોક્સ કેવો હોય છે? લંબઘન આકારનો. એના જવાબ દોસ્તો અહીંયા લખું છું. એનો જવાબ છે કંપાસ બોક્સ સાધનની પેટી કેવી હોય છે? લંબઘન આકારની હોય છે. લંબઘન આપણે જવાબમાં લખીશું. ત્યારબાદ ઓપ્શન નંબર 2, ઈટ. ઈટનો આકાર પણ કેવો હોય છે? લંબઘન હોય છે. ત્યારબાદ સી, દિવાસળીની પેટી, એનો પણ આકાર કેવો હોય છે? લંબઘન હોય છે. ત્યારબાદ ડી, રોડ રોલર. આપણે રોડ નવો બનતો હોય તો એને દબાવવા માટે રોલરનો ઉપયોગ કરીએ છીએ, તો એનું આગળનું જે મોટું ટાયર હોય છે લોખંડનું, તે આ આકારે હોય છે દોસ્તો. આવી રીતે રોડ રોલરનું ગોળ ગોળ ફરતું આગળનું ટાયર હોય છે લાંબુ, તો આ આકાર કયો થયો? નળાકાર આકાર થયો. કયો થયો દોસ્તો? નળાકાર આકાર. ઓપ્શન ડી ની અંદર શું જવાબ આવશે? નળાકાર. ત્યારબાદ છે ઈ, કે મીઠાઈનો લાડુ કેવો હોય છે? ગોળ, એટલે કે ગોળાકાર. ઓપ્શન ઈ ની અંદર છે, ઓપ્શન પ્રશ્ન નંબર ઈ માં કેવો આવશે? ગોળાકાર જવાબ આવશે. તો આ હતો સ્વાધ્યાય 5.9, કે જેની અંદર ફક્ત ને ફક્ત આપણને આકારોનો ખ્યાલો વિશે આપણને કીધેલું છે, અને તે આપણે થિયરીની અંદર પણ જાણીએ છીએ કે અલગ અલગ આકારો વિશે આપણે અભ્યાસ કરી ચૂકીએ છીએ. અને અત્યારે આ સ્વાધ્યાય હતું તે ફક્ત ને ફક્ત ધોરણ 6 ની અંદર ખાલી આકાર છે ઓળખવા માટેનું આપેલું છે. થેન્ક યુ.